नमस्ते विद्यार्थी मित्रों, आज हम तुमने धोरण 11 विषय गुजराती तेमा ગઈકાલે આપણે પાના નંબર 74 સુધી અભ્યાસ કરેલો 74 નું કર્યું. આજે આપણે પાના નંબર 75 પર એમાં પેરેગ્રાફ નંબર 5 નો તમે તો સમજદાર મુરબ્બી છો એ પેરેગ્રાફ આપણે અભ્યાસ કરવાનો છે. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે. તમે તો સમજદાર મુરબ્બી એટલે કે વડીલ છો. દીકરીની ચાકરી કરવા માટે તો આપણે શરીર છે તેની તાકાત છે ટકાવી રાખવી પડશે. સમીરે સમજાવ્યું, પ્લીઝ બે ઘૂંટા પાણી પીશો તો અમને સારું લાગશે. મેં કાલી કરી, તમે બે ઘૂંટા પાણી પીશો તમને પણ સારું લાગશે. એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા, બંને સાચા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી દઈ. એ જોઈ અને બંને વૃદ્ધે પાણીની બોટલ છે બાજુમાં મૂકી. બે હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરી ને જાણે ઈશ્વરની માફી માંગી અને એ પછી 3-4 ઘોટા પાણી પીધું. તે બંને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરી કે જાણે ઈશ્વરે માફી માંગી અને એ પછી 3-4 ઘોટા તેને પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો, બહાર એકદમ અંધકાર હતો. ટ્રેન ઝડપથી આગળ વધતી હતી, ટ્રેન છે ફટાફટ આગળ વધતી હતી. 5 મિનિટ સુધી કોઈ કશું ન બોલ્યું, 5 મિનિટ સુધી કોઈ કઈ બોલ્યું. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા, ત્રણેય જણ છે ચૂપચાપ બેસી રહ્યા હતા. એક વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ ગણાવ્યો. એક વખતે વૃદ્ધ છે એના ખિસ્સામાંથી મોબાઈલ ની રીંગ છે એનો અવાજ આવ્યો. તેમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો. તેમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને પછી સ્ક્રીન ઉપર નજર કરી કે આ કોનો ફોન છે. એ ફોન જોઈ અને પાછો તેને ખિસ્સામાં મૂકી દીધો.
આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાય.
જવાબ શરૂ કર્યો. એ પથ્થરની ધાર પર ઉભો હતો અને મેં એના પગ પર ચાકુ એટલા જોરથી માર્યા કે એ ઉછળીને ચક્રો પાટ પડ્યો. મેં એવો જોરથી ચાકુ માર્યા કે ઉછળીને ચક્રો પાટ પડી ગયો. એ એવી રીતે પડ્યો કે નાની પેલા ચારે ટાબરિયા ઉશિયાળા બની લકીને મીઠાઈ લેવા આવ્યા.
बापा ने